गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित प्रकरण नंबर चार तेमा आपणे जोईए प्रश्न नंबर चार जे आपणे गई काले बाकी रखायो हतो। तो हवे आपणे जोईए आपणे शुं आपेलुं छे, शरूआतनो समय, अंतनो समय अने लीधेल समय। एटले कि जो शरूआतनो समय 8 कलाक होय अने अंतनो समय होय 9 कलाक अने 45 मिनिट, तो लीधेल समय केटलो होय? तो आपणे तेना माटे शुं करीशुं? तो तमे जुओ 9 कलाक 45 माथी अहीं जे 9 कलाक 45 मिनिट छे तेमांथी 8 कलाक बाद करीशुं तो आपणने मळशे 1 कलाक અને 45 મિનિટ। તો તમે જુઓ એ આપણને જવાબમાં લખેલું આપ્યું છે, તો એ રીતે આપણને બાકીના પણ કરવાના છે। તો આપણે બીજું જોઈએ, શરૂઆતનો સમય છે 11 કલાક અને 10 મિનિટ અને અંતનો સમય છે 12 કલાક અને 55 મિનિટ, તો લીધેલ સમય કેટલો હોય? તો આપણે 12 કલાક 55 મિનિટમાંથી 11:10 બાદ કરીશું। તો તમે જુઓ આપણે અહીં 12 કલાક 55 મિનિટમાંથી 11 કલાક અને 10 મિનિટ બાદ કર્યા છે। તો 55 - 10 = 45 અને 12 - 11 = 1 કલાક, તો આપણને મળશે 1 કલાક અને 45 મિનિટ। તો તેને આપણે અહીં લખ્યું છે 1 કલાક 45 મિનિટ। નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો, તેમાં છે શરૂઆતનો સમય 13 કલાક અને અંતનો સમય છે 14 કલાક અને 45 મિનિટ, તો લીધેલ સમય કેટલો હશે? તો આપણે અહીં લખીશું 14 કલાક 45 માંથી 25 મિનિટમાંથી આપણે 13 કલાક બાદ કરીશું, તો 25 - 0 = 0 છે તો અહીં આવશે 25 અને 14 - 13 = 1, તો આપણને કેટલો સમય મળશે? 1 કલાક અને 25 મિનિટ। તો આપણે અહીં જવાબમાં લખીશું 1 કલાક 25 મિનિટ। હવે આપણે જોઈએ ચોથો, તેમાં શરૂઆતનો સમય છે 15 કલાક અને 25 મિનિટ અને અંતનો સમય આપણને આપેલો નથી અને લીધેલ સમય છે 6 કલાક અને 30 મિનિટ, તો હવે આપણને અંતનો સમય શોધવાનો છે, તો આપણે શું કરીશું? તો આપણે લીધેલ સમય માટે માઇનસ કરતા હતા, તો અંતના સમય માટે આપણે શું કરીશું? આ બંનેનો પ્લસ કરીશું, તો આપણે 15 કલાક અને 25 મિનિટ પ્લસ 6 કલાક અને 30 મિનિટ કરીશું, તો 5 + 0 = 5, 2 + 3 = 5, 5 + 6 = 11, તો 1 આપણે અહીં લખીશું અને 1 વધી ચડશે, 1 + 1 = 2, તો આપણને ટોટલ મળશે 21 કલાક અને 55 મિનિટ, તો આપણે અહીં લખીશું 21:55 કલાક। ત્યારબાદ પાંચમો છે, શરૂઆતનો સમય 4 કલાક અને 20 મિનિટ અને લીધેલ સમય આપેલો છે 8 કલાક 35 મિનિટ અને આપણને અંતનો સમય શોધવાનો છે, તો આપણે તેવી જ રીતે બંનેનો પ્લસ કરીશું, આપણે 4 કલાક અને 20 મિનિટ પ્લસ 8 કલાક અને 35 મિનિટ કરીશું, તો 0 + 5 = 5, 2 + 3 = 5 અને 4 + 8 = 12, તો આપણને મળશે 12 કલાક અને 55 મિનિટ, તો આપણે લખીશું 12:55 કલાક। હવે આપણે જોઈએ છઠ્ઠું, તેમાં આપણને શરૂઆતનો સમય આપેલો નથી, અંતનો સમય છે 18 કલાક અને લીધેલ સમય છે 7 કલાક 40 મિનિટ, તો આપણે શું કરીશું? 18 કલાકમાંથી 7 કલાક 40 મિનિટ બાદ કરીશું, તો આપણે 18 કલાકમાંથી 7 કલાક અને 40 મિનિટ બાદ કર્યું છે। હવે તમે જો અહીં 0 આપેલા છે, તો ટોટલ મિનિટ કેટલી હોય? તો 1 કલાકમાં હોય છે 60 મિનિટ, તો આપણે અહીં લખીશું 60। હવે તમે જુઓ 0 - 0 = 0 અને 6 - 4 = 2, તો અહીં 0 આવશે અને અહીં 2। હવે અહીં આપણે એક સંખ્યા લીધી હતી, તો અહીં થશે 7, 7 - 7 = 0 અને અહીં આવશે 1, તો આપણને કેટલો સમય મળ્યો? 10 કલાક અને 20 મિનિટ, તો આપણે તેને અહીં લખીશું 10 કલાક અને 20 મિનિટ। તો હવે તેવી જ રીતે 7, 8 અને 9 આપેલા છે, એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે, તો 7, 8 અને 9 એ તમે હોમવર્કમાં કરશો। હવે નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 5 સરવાળા એ તો શીખી લીધા, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6, તેમાં આપેલું છે બાદબાકી કરો। તો તેમાં આપણે પેલું જોઈશું 13 કલાક અને 11 કલાક, તો હવે આપણને 13 કલાકમાંથી 11 કલાક બાદ કરવાના છે, તો આપણે 13 - 11 કરીએ તો 3 - 1 = 2 અને 1 - 1 = 0, તો આપણને મળશે 2 કલાક। તેવી જ રીતે બીજું જોઈએ 16 કલાક - 12 કલાક, તો
તો આપણે 16 માઈનસ 12 કરીશું તો 6 માઈનસ 2 બરાબર 4 અને 1 માઈનસ 1 બરાબર 0 તો આપણને મળશે 4 કલાક. તો તેવી જ રીતે 3 અને 4 આપેલા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. તેમાં આપેલું છે સરવાળા કરો. તો આપણને કેવી રીતે સરવાળા કરવાના? તો કલાક અને મિનિટ બંનેના સાથે સરવાળા કરવાના રહેશે. તો આપણે પેલું જોઈએ કલાક અને મિનિટમાં છે 4 કલાક 15 મિનિટ પ્લસ 8 કલાક અને 20 મિનિટ. તો એ બંનેનો આપણે પ્લસ કરીશું તો 5 પ્લસ 0 બરાબર 5, 1 પ્લસ 2 બરાબર 3 અને 4 પ્લસ 8 બરાબર 12. તો તેનો જવાબ આપણને મળ્યો 12 કલાક અને 35 મિનિટ. તો આ રીતે આપણે બીજા જોઈએ. બીજું છે 7 કલાક 30 મિનિટ પ્લસ 9 કલાક 25 મિનિટ. તો 0 પ્લસ 5 બરાબર 5 અને 3 પ્લસ 2 બરાબર 5 અને 7 પ્લસ 9 બરાબર 16. તો તેનો જવાબ આપણને મળ્યો 16 કલાક અને 55 મિનિટ. ત્રીજો જોઈએ 11 કલાક અને 20 મિનિટ પ્લસ 5 કલાક અને 5 મિનિટ. તો આપણે જોઈએ 0 પ્લસ 5 બરાબર 5 અને 2 પ્લસ 0 બરાબર 2 અને 1 પ્લસ 5 બરાબર 6 અને 1 આપેલા છે તેને નીચે લખીશું. તો તેનો જવાબ આપણને મળશે 16 કલાક અને 25 મિનિટ. તો હવે તેવી જ રીતે 4, 5 અને 6 આપેલા છે એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો એ તમે હોમવર્કમાં કરશો. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. તેમાં આપેલું છે બાદબાકી કરો. તો કલાક અને મિનિટમાં આપણને બાદબાકી કરવાની છે. તો તેમાં પેલું જોઈએ 8 કલાક 20 મિનિટમાંથી આપણને 5 કલાક 10 મિનિટ બાદ કરવાના છે. તો 0 માઇનસ 0 બરાબર 0, 2 માઇનસ 1 બરાબર 1 અને 8 માઇનસ 5 બરાબર 3. તો તેનો જવાબ મળ્યો 3 કલાક અને 10 મિનિટ. બીજું છે 18 કલાક 50 મિનિટમાંથી 9 કલાક 40 મિનિટ બાદ કરવાની છે. તો 0 માઇનસ 0 બરાબર 0, 5 માઇનસ 4 બરાબર 1 અને અહીં છે 18 અને અહીં છે 9. તો 18 માઇનસ 9 બરાબર 9. તો તેનો જવાબ આપણને મળ્યો 9 કલાક અને 10 મિનિટ. ત્રીજો છે 12 કલાક 45 મિનિટમાંથી 7 કલાક 25 મિનિટ બાદ કરવાના છે. તો 5 માઇનસ 5 બરાબર 0, 4 માઇનસ 2 બરાબર 2. હવે અહીં છે 12 આપેલા છે તો આપણે અહીં 12 કરીશું. 12 માઇનસ 7 બરાબર 5 અને અહીં 0 થઈ જશે એટલે તેનો જવાબ આપણને મળ્યો 5 કલાક અને 20 મિનિટ. તો હવે તેવી જ રીતે 4, 5 અને 6 આપેલા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. તો પ્રશ્ન નંબર 4, 5, 6 એ તમે હોમવર્કમાં કરશો. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. તેમાં આપેલું છે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો. તો અહીં આપણને પેલી ઘડિયાળ અને અહીં બીજી ઘડિયાળ આપેલી છે. તો આ ઘડિયાળમાંથી આ ઘડિયાળમાં જવા આપણને કેટલો સમય લાગશે તે આપણને લખવાનું છે. તો આપણે પેલી ઘડિયાળ જોઈશું. તેમાં સમય થાય છે 3 કલાક અને 40 મિનિટ. અને આપણે બીજી ઘડિયાળ જોઈએ તો તેમાં સમય થાય છે પૂરેપૂરા 4 કલાક. તો આટલું ફરવા તેને કેટલો સમય લાગ્યો હશે? તો તમે જુઓ અહીંયાથી અહીંયા સુધી કેટલા લાગે? 5 મિનિટ. અહીંયાથી અહીંયા બાકીની 5 મિનિટ, અહીંયાથી અહીંયા સુધી હજી 5 મિનિટ અને વધારાની 5 મિનિટ. તો 5, 10, 15 અને 20 એટલે અહીંયા સુધી પહોંચવા કેટલો સમય લાગ્યો હશે? તો 5, 10, 15 અને 20 મિનિટનો. તો આપણે લખીશું 20 મિનિટ સમય લાગશે. તેવી જ રીતે બીજું જોઈએ. પેલી ઘડિયાળમાં સમય થાય છે 7 કલાક અને 10 મિનિટ અને બીજી ઘડિયાળમાં 7 કલાક અને 45 મિનિટ. તો બેઝથી ફરીને અહીંયા સુધી પહોંચો આપણને કેટલો સમય લાગશે? તો આપણે આ રીતે ગણતરી કરીશું 5, 10, 15, 20, 25, 30 અને 35 મિનિટ. તો આપણને અહીંયા સુધી જવા માટે 35 મિનિટનો સમય લાગશે. તો આપણે લખીશું 35 મિનિટ. હવે નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો. તેમાં પેલી ઘડિયાળમાં સમય થાય છે 3 કલાક અને 35 મિનિટ અને બીજી ઘડિયાળમાં થાય છે 3 કલાક અને 50 મિનિટ. તો આપણને આ જુઓ અહીંયા 10 ઉપર કાંટો છે એટલે અહીંયા સુધી જવા કેટલો સમય લાગે? તો અહીંયાથી અહીંયા સુધી 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. તો આપણે લખીશું 15 મિનિટનો સમય લાગશે. હવે આપણે બીજું જોઈએ. અહીં સમય થાય છે 6 કલાક અને 5 મિનિટ અને બીજી ઘડિયાળમાં 6 કલાક અને 15 મિનિટ એટલે આપણે 3 સુધી પહોંચવું છે. તો 5 અને 10 મિનિટનો સમય લાગશે.
તો આપણે લખીશું 10 મિનિટ તેવી જ રીતે આપણે પાંચમું જોઈએ તેમાં પહેલી ઘડિયાળમાં સમય થાય છે 2 કલાક અને 25 મિનિટ અને બીજી ઘડિયાળમાં સમય થાય છે 2 કલાક અને 55 મિનિટ તો આપણે 11 સુધી પહોંચવા કેટલો સમય લાગે તો આપણે ગણતરી કરીશું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ અને 30 મિનિટ તો આપણે સમય લાગશે 30 મિનિટનો તો આપણે અહીં 30 મિનિટ લખ્યું છે હવે આપણે જોઈએ છઠ્ઠું તેમાં પહેલી ઘડિયાળમાં થાય છે 4 કલાક અને 15 મિનિટ અને બીજી ઘડિયાળમાં 4 કલાક અને 50 મિનિટ તો તેની વચ્ચે કેટલો સમય લાગશે તો આપણે અહીં લીટો કરીશું 5 10 15 20 25 30 અને 35 મિનિટ તો આપણે લખીશું 35 મિનિટ તો હવે તેવી જ રીતે 7 થી લઈ અને પ્રશ્ન નંબર 10 સુધી જે આપેલા છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે તો એ તમે હોમવર્કમાં કરશો અને પેજ નંબર 54માં ગૃહકાર્યનો પ્રશ્ન નંબર 3 તેમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરવાનો છે તો એ પણ તમે હોમવર્કમાં કરશો તો વિદ્યાર્થી મિત્રો આજે જે પણ હોમવર્ક આપેલું છે એ કમ્પ્લીટ કરી અને કમ્પ્લીટ કરી લેવું.